नमस्कार दोस्तों दोस्तों हूँ छु डॉक्टर महेश दाफड़ा। मित्रों शिक्षण ने साथे साथे एवं अनेक कर्तृत्व कर्म करवानो जे कई मौको मिलो छे। सनातन शाला परिसर અને એ સિવાય શાળા પરિસર બહાર પણ એવી અનેક ઘટનાઓ મારી નજર સમક્ષથી જે પસાર થઈ છે, જાણી છે, જોઈ છે અને માણી પણ છે, એ ઘટનાઓ નો શબ્દ દેહ એટલે મારો લઘુ વાર્તા સંગ્રહ સ્વાનુભૂતિ। આ સ્વાનુભૂતિની અંદર એવી અનેક ઘટનાઓનો એ ઉપક્રમ બન્યો છે કે જે ઘટનાઓએ મારા અનુભવને મારી કેળવણીને પડકાર પણ કર્યો છે। કેળવણી એ લઘુ વાર્તા મારી નજર સમક્ષ જ એક પરિવારની આ ઘટના જીવન માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પણ એનું માપદંડ શું હોઈ શકે એને તાકતી આ લઘુ વાર્તા એટલે કેળવણી। કહેવાતા ભણેલા ગણેલા મા બાપ માટે કેળવણી એ શું છે એને તાકતી આ લઘુ વાર્તા એટલે કેળવણી હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું। લગ્ન જીવનના 8 વર્ષ પછી રોહન અને કોમલને ત્યાં પારણું બંધાયું। દૂધમલિયા જેવો દીકરો જન્મો, દાદા દાદીએ તો પથ્થર એટલા દેવ કરીને પૂજ્યા ત્યારે પરિવારમાં ધર્મનો જન્મ થયો। પરિવારમાં ખુશીઓનો જાણે કે સમંદર છલકાયો। 8 વર્ષ પછી રોહન અને કોમલને પારણું બંધાયું, એની ખુશી કેવી હોઈ શકે એ આપણે પણ સૌ સમજી શકીએ છીએ। દૂધમલીઓ ધર્મ પરિવારમાં આવતા જ પરિવારની આખી જ રસ રોશની બદલી જાય છે। જોતજોતામાં ધર્મનો ત્રીજો જન્મદિવસ પણ ધામધૂમથી ઉજવાયો। બસ રોહન અને કોમલ આખા શહેરમાં સારા પ્લે હાઉસ અને ટ્યુશન ક્લાસીસની તપાસ માટે નીકળી પડે છે। અડધી રાત સુધી ચર્ચાઓ અને વિચારણાઓ થાય છે, પછી તો નિર્ણય પણ લેવાઈ ગયો। સવારે પ્લે હાઉસમાં અને સાંજે ટ્યુશન ક્લાસમાં ધર્મ બરાબર ફિટ થઈ ગયો, યાને કે ગોઠવાઈ ગયો। 3 વર્ષ ધર્મએ જિંદગીના પૂરા કર્યા છે। ત્યાં પ્લે હાઉસ અને ટ્યુશન ક્લાસ જાણે કે એ જ એની જિંદગી બની ગઈ। રોજ સવાર પડે અને પથારીમાંથી ધર્મને રીતસર ખેંચવામાં આવે, ધર્મને સજાવવા ધજાવવામાં રોહન અને કોમલ લોથ
પોત થઈ જાય. પછી પ્લેહાઉસનું હોમવર્ક મમ્મી કરાવે અને ટ્યુશન ક્લાસનું પપ્પા. બસ કામ વહેંચાઈ ગયું. રોહન અને કોમલ બસ એક જ મુદ્દાનો કાર્યક્રમ, ધર્મને ભણાવી ગણાવી અને પાયલોટ બનાવવાનું. 3 વર્ષના ધર્મના રમકડા બધા જ કોથળામાં ભરાઈ ગયા. કોથળાનું ગળું દોરીથી બરાબર બાંધીને માળિયામાં ફેંકાઈ ગયું. જાણે કે ધર્મના એ જીવંત રમકડાઓ વગર વાકે મૃત્યુ પામ્યા. કોથળાનું ગળું દોરીથી બરાબર બાંધીને બધા જ રમકડા માળિયામાં ફેંકાઈ ગયા. સાંજે ધર્મ અંગ્રેજી કવિતાની 2-4 લાઈન બોલે ત્યારે રોહન પોતાના પિતાને ગર્વથી કહેતો, જોયું બાપુજી, આને કહેવાય કેળવણી. અરે મારો ધર્મ તો પાયલોટ બનશે, પાયલોટ. રોહનની વાતથી કોમલ પણ એટલી જ હરખાઈ અંગ્રેજી કવિતાની 2-4 લાઈન બોલે અને રોહન અને કોમલને પાયલોટના સપના દેખાવા લાગી. અને પાછો રોહન પોતાના પિતાને પણ કહેતો, જોયું બાપુજી, આની કહેવાય કેળવણી, મારો ધર્મ તો પાયલોટ બનશે, પાયલોટ. ધર્મ રોજ પ્લે હાઉસમાં અને ટ્યુશનમાં ન જવા માટે ખૂબ રડતો. દાદા દાદી વચ્ચે પડે તો તરત રોહન અને કોમલ દાદા દાદીને રીતસર તતડાવી પણ નાખે. દાદા દાદી ની સહાય બની અને આ કેળવણીનો તમાશો જોયા કરે. સવારે 7 થી રાત્રિના 11 સુધીના શેડ્યુલમાં ધર્મ બરાબર ફિટ થઈ ગયો. એક દિવસ તાવમાં સપડાયો. આ દૂધમલ્યો ધર્મ તાવમાં તામ્ર વર્ણ થઈ ગયો. અને પછી એક દિવસ સવારે પ્લે હાઉસ જવાને બદલે કોઈ અદ્રશ્ય વિમાન અહંકારીને ધર્મ સ્વધામ પહોંચી ગયો. સ્વધામ પહોંચી ગયો.